અને વધારે મજા તો એ છે કે તમારા સુંદર મજાના આયોજનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. તન મન અને ધનથી જેમણે પણ સેવા કરી છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ દિવ્ય આયોજન, એમાંય આપ સર્વના અમને દર્શન કરવાનો જે લ્હાવો આપ્યો છે એવા સમીરભાઈ, સંદીપભાઈ, ભાવેશભાઈ, કૃષ્ણા ઇવેન્ટ કડી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. કેમ કે ક્યાં અમારું કચ્છ કાઠિયાવાડ એટલે કે અમે મૂળ સૌરાષ્ટ્રના, મને આગળ એક ભાઈ આવ્યા, મને કહેવામાં આવ્યું ભાઈ થોડુંક ચોખ્ખું કરજો અને આ બેને થોડુંક અવાજ વધારો, થોડુંક આ બે મને મને સંભળાય એવું કરજો અહીં. એટલે મને આગળ એક ભાઈ આવ્યા પૂછવા, મને કે અટારા હેમાં આવે? મેં કીધું ભાઈ અટારા નહીં, અંટાળા. એ કે તો એ કે મારી ભૂલ થઈ ગઈ કે તમે લખ્યું છે અહીંયા, મેં નથી લખ્યું, ભૂલમાં લખાઈ ગયું છે, એમાં કોઈનો વાંક નથી. મને કે અંટાળા હેમાં આવે? મેં કીધું અંટાળા એટલે પ્યોર લેવા પટેલ. મને કે એમ? તો કે લેવા પટેલી કે આમાં આપણે કે સ્ટેજ ઉપર ચડી ગયા? મેં કીધું એવું નથી, એ તો અમારે એક સુખદેવભાઈ ધામૈયા એવું કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકા જેવી વાત છે. આ સ્ટેજ ચારણોનું છે, પણ કહેવાનો મારો ભાવ, ગુજરાતના ખ્યાતનામ કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત હોય એવા નાની ઉંમરમાં ખૂબ ઉજળું નામ કરી બતાવ્યું છે અને નાની ઉંમરમાં ખૂબ ભજન પણ કરે છે એવો મારો વાહલો ભાઈ, મારો મિત્ર, પરમ મિત્ર વિવેકભાઈ સાંચલાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને એમાં ખરેખર વિવેકભાઈ સાંચલા જ્યારે ગણપતિ બિહારે ને તો મંત્રમુગ્ધ થઈ જાય આપણે, એવા વિવેકભાઈ સાંચલાને એક વખત ફરીથી જોરદાર તાળીઓથી વધાવો. એવા જ અમારા બેન જેમણે ભાતીકણ સંસ્કૃતિના વગડાના ગીતો ઉજળા કરી બતાવ્યા, દેશ વિદેશમાં જેમનું ઉજળું નામ એવા અપેક્ષાબેન પંડ્યા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. કલાકાર 5000 હોય તોય ભલે, 5 લાખનો હોય તોય ભલે, અમને ઉજળા કરી બતાવનાર એવા અમારા સાજીદા મિત્રો, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપ સુધી સુંદર મજાનો કોકિલ કંઠી અવાજ અમારો તમારા સુધી પહોંચે છે એવું સુંદર મજાનું સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને નાની ઉંમરમાં ખરેખર એના કંઈક તપોબળ હશે, કંઈક એના પૂર્વજોની કંઈક કૃપા હશે, એના આશીર્વાદ હશે, એના પુણ્ય હશે, જેને હજી તો રમવાની ઉંમર છે એવો અમારો વાહલો ભાઈ જેને એના ગીતો ઉજળા કર્યા. માટલા ઉપર માટલું, હું સાંભળું માટલા ઉપર માટલું, જીગર ઠાકોરને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને આખું આ ડિજિટલ માર્કેટિંગ એટલે કે યુટ્યુબમાં અમારા ધ્રુવી ફિલ્મ્સ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આ આખું યુટ્યુબમાં લાઈવ છે, ધ્રુવી ફિલ્મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અપેક્ષાબેન પંડ્યાને પણ એક ચેનલ છે, એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારા ભાઈ શ્રી વિવેકભાઈ સાંચલા, એમને પણ એક ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારે પણ એક ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં અટવાય છે, જરૂરી નથી કે બધી કોમેન્ટો હારી જ આવે. પણ હાજરા હજુર અહીંયા બાવાજી મહારાજ મારીને તમારી વચ્ચે હોય અને મને તમને ખૂબ આશીર્વાદ આપતા હોય, આપણે તો ખાલી નિમિત્ત બન્યા છે, પણ એની કૃપાથી, એના ભાવથી, એના પ્રેમથી હું તમે આવા સુંદર મજાના દિવ્ય કાર્યક્રમો કર્યા હોય. મને મજા એ વાતની આવી આ ઉંટવા ગામની કે લગભગ 1000 કંકોત્રીઓ મારી હાથમાં આવી છે, પણ પહેલી વાર એવી કંકોત્રી આવી કે જ્યાં ડોલરના દાન દેવાના,
ડોલર લેખા છે. આમ તો આમ જોકે નામ મોટા છે, પણ મને ઘણું એમ થાય કે હું બોલું બધાના નામ, પણ ઘણા પાના છે આમાં, 30 પાના છે. વિચાર તો કરો, જોરદાર તાળીઓથી વધાવો બધા દાતાશ્રીઓને, કે વિદેશમાં બેઠા બેઠા પણ પોતાની આ માતૃભૂમિને એને કઈ રીતે કામ લાગે એવા અહીંયા દાન આપ્યા છે. અને મને મજા તો એ વાતની આવે કે હજારો કિલોમીટર વિદેશોમાં તમે બેઠા છો, છતાંય આ માટીની સુગંધને તમે ભૂલ્યા નથી હજી. એટલે જ આવા દિવ્ય કાર્યક્રમો અહીંયા થાય. હમણાં અમારા એક મિત્ર છે, થોડોક ભાઈ અવાજ ઓછો કરજો ને ખૂણામાં માલિક, તમને કાંઈ વાંધો ન હોય તો, નકર તો તમે પહેલાં એક એક કલાક ઘડીક વાતો કરી લો, પછી આપણે નિરાયતે હવાર કોઈ પ્રોગ્રામ કરીશું. થોડોક અવાજ ઓછો કરો, એનું એનું કારણ છે. તમે જુઓ, તમે જેટલી શાંતિ રાખશો ને એટલી અમને મજા આવે, અમને મજા આવશે એટલે તમને મજા આવશે, તમને મજા આવશે પછી હવારે તમે અમને મજા પાછી આપશો. સમજાય ને? જાય જાય અમારા વર્ગે નહીં, જરો દાંત કાઢે. અને પહેલી વાત તો અહીંયા બેસી જાઓ બધા, એમ જો હું તેમ કહું હામાં બેસી જાઓ, ત્યાં કાંઈ એટલો બધો મોટો વહીવટ જ નથી, અહીંયા બેસી જાઓ ને હામાં એટલે મજા આવશે એમ. ઘડીક ઘડીક તો મને એવું લાગે કે અમારાથી મોટા કલાકારો નીચે બેઠા છે. આનંદ કરવાનો છે અને મારે તમને હસાવવા છે. હસવું છે ને, હસવું એક નવધા ભક્તિમાં આવે. હાસ્ય છે ને, હાસ્ય એ પોઝિટિવિટી પૂરી પાડે, નેગેટિવિટીને દૂર કરે. કઈ રીતે? તમે દાંત કાઢતા હો, તમે હસતા હો, તો કોઈ દી એવી ઘટના ઘટી દાંત કાઢતા કાઢતા એવો વિચાર આવ્યો કે હવારે 10,000 રૂપિયા આપવા જ પડે એમ છે, એવો કોઈ દી નેગેટિવ વાળો વિચાર જ નહીં આવે, પોઝિટિવ વાળો જ વિચાર આવશે. મને આગળ ભાઈ મને ઘણા કે મન કે પાછા લેવા પટેલ હેમ આવે, એટલે મેં કીધું પટેલ ઇઝ પટેલ, પટેલથી વિશેષ બીજું હોય નહીં. અને તને ન ખબર હોય તો કહી દો, મેં કીધું અમારે એક મિત્ર રહ્યા ને એ વિદેશમાંથી આવ્યા, જર્મની રહેતા, એટલે મને એ ફોનમાં બધું બતાવતા હતા. મને કે જો હિતેશભાઈ 35 વર્ષ પહેલાં અમારી પાસે કાંઈ નહોતું. મેં કીધું સારું કહેવાય, 35 વર્ષ પહેલાં કાંઈ નહોતું તો હતું શું? એ કે અનુભવ, અમારી પાસે અનુભવ હતો. પછી અમે વિદેશ ગયા, વિદેશ જઈ અમે થોમસને પાર્ટનરશિપમાં લીધો. મેં કીધું વાહ, અત્યારે શેનું કામ? અમારે સ્ટોર છે, એ કહે 45 સ્ટોર છે, બધું બતાવતા હતા આમાં મને આમ ફોનમાં. એટલે એના દુકાનનું આપણે શોરૂમનું નામ હતું પટેલ પટેલ એન્ડ થોમસ. મેં કીધું પટેલ પટેલ એન્ડ થોમસ એટલે, મેં કીધું મારા અમે બે ભાઈઓ છે, અમે ગામડામાંથી જ્યારે વિદેશમાં ગયા તો અમારી પાસે અનુભવ હતો, પૈસા નહોતા. મેં કીધું સરસ, પાર્ટનરશિપમાં થોમસને લીધો, એની પાસે પૈસા હતા. મેં કેટલા વર્ષ નીકળી ગયા? એ કે 35 વર્ષ જેવું અમારે પાર્ટનરશિપમાં થયું. મેં કીધું હવે હું? એ કે હવે પૈસા અમારી પાસે છે, થોમસ પાસે અનુભવ છે. પટેલની વ્યાખ્યા ન થાય. હું બીજી એક વાત કરું કે ગુજરાતીને સમજવો અઘરો બહુ, જોઈજો. ગુજરાતી કોઈ પણ વિદેશના કોઈ પણ ખૂણે રહેતો હોય, ગુજરાતીને સમજવો અઘરો બહુ. કઈ રીતે? ગુજરાતી એક જ એવી જાતિ છે, ખાય ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. કે હાલો ને આ બાજુ નીકળ્યા છીએ, કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જઈએ. વજન વધારવા જાઓ છો, ઘટાડવા જાઓ છો? એ તમે માર્ક કરજો તમે. અને ખરેખર તમે વિદેશમાં જઈને તે 350 પરિવાર અહીંયા આવ્યા છે, 350 વ્યક્તિઓ અહીંયા, એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો, નકર તો એ ત્યાં બેઠા બેઠા રૂપિયા દઈ શકતા હતા. ત્યાં બેઠા બેઠા અહીંયા કોઈ માણસો કરી શકતા હતા કે અમારું કામ આ કરી નાખજો, અમારું કામ આ કરી નાખજો, એમ નહીં. અમારે જાતે જ આવવું છે, તન અને મન અને ધનની જે સેવા કરવી છે અમારે જાતે કરવું છે. બાવાજી મહારાજની કૃપા છે, સતરૂપી કુવો છે અહીંયા, વિચાર તો કરો. સાક્ષાત ભોળોનાથ જ્યારે
બાવાજી આરે વાતું કરતો હોય એવું આ પવિત્ર ગામ, એવું આ રૂડું ગામ છે. હરેક વ્યક્તિઓ ભાગ્યશાળી તો છો, પણ અમને પણ ભાગ્યશાળી કર્યા ગામના દર્શન અને બાવાશ્રીના દર્શન કરાવીને. સાહેબ બાવાજી મહારાજના દર્શન કરાવ્યા અમને પણ, અને અમે કેતા ફરશું ગામડે ગામડે કે ખાલી પૈસાનો પાવર નહીં, થોડોક સતનો પાવર જોવો હોય ને તો ઉટવા ગામે એકવાર જાજો. પૈસા તો વાપરી જાણે, પણ બાવાજી મહારાજના પ્રેમ અને ભાવને ખરેખર કદાચ ભક્તિરૂપી કોઈ દાન દેતા હોય આ આ કેવડું, તમે વિચાર તો કરો. અમારા જસુભાઈ, જસુભાઈને જોરદાર તાળીઓથી વધાવો. છેલ્લા બે મહિનાથી હિતેશભાઈ રેડી થઈ જાય ને, બધું કમ્પ્લીટ થઈ જાય ને. હિતેશભાઈ કેમ થાય? મેં કીધું મુંજાવમાં, કેમ કે આ બહુ સહજ વાત કરું છું, તમારે અહીંયા રાસ ગરબાનું બહુ હાલે, ડાયરા બહુ ભાગ્ય ઓછા આવે. અમારે ભીખુદાનજીને અમે બધા જૂની વાતો કરતા કે અમે બધા દાખલા તરીકે અમે ને વિવેકભાઈ સાંચલા ને અમે બધા સંદીપભાઈ ને અમે આવ્યા, એટલે કોઈ પૂછ્યું કે કોણ છે, તો કે ડાયરો આવ્યો ભાઈ. હે કે ડાયરો આવ્યો, તો કોક માજી બોલ્યા કે ડાયરી નહીં લાવ્યા. એટલે આવું થાય એમ કે જ્યાં ડાયરો શું કહેવાય, ડાયરો એટલે ભાતીગઢ સંસ્કૃતિના ગીતો અને વાતોને વાગળવાનો ડાયરો, કે જ્યાં આપણ બોલે ને ભણેલા સાંભળે એ ડાયરો, બાજરાનો રોટલો બોલે ને પીજા સાંભળે એ ડાયરો. આ એ સફર છે આપણી સાહેબ, કેમ કે હું મહાનગરોને દોષ નથી આપતો, મહાનગરોએ ખરેખર સગવડતા હાંચવી છે, પણ સંસ્કારો અને રીતિ રિવાજો હાંચવા હોય ને તો આ ઉટવા ગામના પરિવારોએ હાંચવા છે. મારા બાપ, રીતિ રિવાજો ને પરંપરાઓને હાંચવા બહુ અઘરું છે અત્યારે. હમણાં અમારે ગામડામાં ખરેખર જે વડીલો રહ્યા ને એને હાંચવું છે. શું હાંચવું છે? ભલે અભણ હતા પણ ગણેલા હતા, કોઠા હુજવાળા હતા, હાજર જવાબી વાળા હતા. એ કોઈ દુઃખી નહોતા થતા, હું કામ એ સવારના 4 વાગ્યામાં, એટલે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણી ત્યાં 5 પ્રકારના સ્નાન દર્શાવ્યા છે ઋષિ મુનિઓએ, આપણા શાસ્ત્રોએ, કે 4 વાગે જાગી અને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, અને 5મું સ્નાન, આ હું નથી કહેતો, પછી ગેટે ઊભા ન રહેતા, કાઠલા પકડ જોઈ કે તમારાથી બોલાય જ કેમ આવું. 8 વાગ્યા પછી જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. વિચાર કરો કે ભારતીય સંસ્કૃતિ કેટલી ઉજળી સંસ્કૃતિ છે. 1000 વર્ષ પહેલાની વ્યાખ્યાઓ આપણે અત્યારે કળિયુગમાં આપી દીધેલી, કળિયુગમાં દર્શન થાય છે અને આપણને મને તમને હા ભળવા મળે. હમણે એક દાદા, કોઠા હુજવાળા દાદા, હાજર જવાબી દાદા, ભણેલા નહોતા બરોબર, બસમાં બેઠા ને તો આમથી કંડક્ટર આવ્યા, કંડક્ટરે પૂછ્યું દાદા ટિકિટ છે? હા ટિકિટ છે, ટિકિટ. હા હાલે તો ટિકિટ 8માં લીધી ને, તો કંડક્ટરે કીધું દાદા આ તો 2 દિવસ જૂની ટિકિટ છે. તો દાદાએ હાજર જવાબી વાળા, હા તારી બસ ક્યાં રોજ નવી હાલે છે, બોલો. યો હું તો હરમેશની માટે કહું કે મારા યુવાન ભાઈઓ બહેનોને ખાસ કહું કે ઘેરે દાદો કે બા બેઠા હોય ને તો એની પાસે બેહતા શીખી જાયજો. હું કામ કે 80-80 વર્ષના અનુભવોથી ઉજળા થયા છે ને મને તમને મોટા કર્યા છે. આ બાવાજી મહારાજની મને તમને આ આખી એની એનો લય, એની એની ભક્તિ, એના સંસ્કારો મારા તમારા સુધી પહોંચાડ્યા છે. બધું ગૂગલમાં નથી આવતું હો, ભણાઈને બહુ ભણેલા હોય ને તો એને હોય કે એ તો ગૂગલમાં ગોતી લેવું, ગૂગલમાં બધું ન મળે. બાપુજીની હાથપેઢીના નામ ગૂગલ ન આપી શકે, એ તો બાપુજી જ આપે. ગૂગલને પૂછજો, યો હેલો ગૂગલ, હા બાળકો, ગૂગલ ગૂગલ હા વોટ ઇઝ ધીસ હબડકો. હબડકો એને થોડી ખબર હોય, હબડકો આપણા બાપનો છે, એનો થોડો છે. હબડકો એટલે તમે સા પીતા હો અને ચૂસકી લો, અહીંયા આવી પણ વી ગઈ,
હું તો જોતો હતો હમણાં, આપણે આ તો જનરલી એક વાત છે, હકીકતમાં આપણે બગડ્યા નથી, એવો આપણને બગાડવામાં આવ્યા છે. હવે તમે એમ કહો, ગીતેશભાઈ તમે જોવો તો ખરા, હું વિચાર કરો છો, આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. હવે કઈ રીતે? 400 રૂપિયાનું ફિલ્મ જોઈએ, એ 500 રૂપિયાનો ઓલો ધાણીનો ડબ્બો આપે પોપકોર્ન, બેહીને ખાણ દેતા હોય એવું. 400 રૂપિયાનું ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે, 150 ગ્રામ ધાણી આવતી હોય તો આવતી હોય. એટલે આપણે બધા ખેડૂના દીકરા, આપણે પટેલ, આપણે ગુજરાતી, આપણને ન ખબર પડે 250 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડી ફોડીને કોથળા ભરીયો. ન્યાથી હું લાવ્યા, ટૂંકું ટૂંકું લાવ્યા, મને માફ કરજો, ટૂંકું ટૂંકું શીખી લાવ્યા. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ શીખવાડ્યું દાદુ, ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ શીખવાડ્યું મામું, ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ શીખવાડ્યું જીજુ. પણ ગુજરાતી શબ્દોની તાકાત જુઓ, હિન્દી ફિલ્મ વાળા આપણને પૂગી ન હેકા, ક્યાં એક શબ્દમાં માર ખાઈ ગયા, ક્યાં ફૂવાનું ફૂ ન કરી હેકા, ફૂવા એમ નમર્યા. ગુજરાતી ભાષાની તાકાત છે મારા વાલાઓ. મુંબઈ અમારો પ્રોગ્રામ, 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું ને તો 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. અરે મેં કીધું યાર આવું થોડું હાલે, મને થાક લાગ્યો. મેં કીધું ક્યાં ઠેઠથી તમને ચહેરા ઉપર સ્માઇલ આપવા આવ્યા હોય અને તમારા ચહેરા ઉપર સ્માઇલ ન આવે ને તો અમને ઘરે નીંદર ન આવે. હો હું કામ નીતિનું નથી પીરસું, એટલે આમાં નીતિ હોત આવે, આમાંય નીતિ આવે, એવું નથી કે આમાં નીતિ ન આવે, નહીં આમાંય નીતિ આવે. દાંત કાઢી લેવા, કાકો ને ભત્રીજો ભાઈ બાજુમાં બેઠા હતા તો ભત્રીજો બેઠો હતો ને એટલે કાકાને કોણી મારી આમ, એ કે કાકા થોડાક દાંત તો કાઢો, પેલો જબ્ભાવાળો કેટલું બળ કરે છે. તો કાકા હું કે ખબર, એ કે 35 વર્ષથી તાર કાકીને લાવ્યો છો, એની સામું જોઈને મેં દાંત નથી કાઢ્યા તો ગામમાં કેમ દાંત કાઢવા, સમૂહમાં દાંત નહીં કાઢવાના દીકરા, એ લોકો તો રૂપિયા લઈ દાંત કાઢો. નહીં ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે, જમડા ફરે જેમ તેતર માથે બાત. દાંત કાઢી લેજો મારા વાલાઓ, દાંત કાઢજો. આ 2 વર્ષના કોવિડમાં આપણે, પેલા કોવિડ નહોતો આવ્યો એ પેલા 5000ની કપડાની જોડ પહેરતા હતા, 5000ના બૂટ પહેરતા હતા, 5000નો સ્પ્રે વાપરતા હતા, માવડિયું તમને કહું સીધા વાળ કરાવતા હતા 10-10 હજાર રૂપિયાના. શું કહેવાય એને, વાળ સ્ટ્રેટિંગ, સ્ટ્રેટરિંગ, કેટરિંગ, ના જે હોય તે. આપણે આપણે ક્યાં વાળ સીધા કરાવવા, મતલબમાં બ્રાન્ડેડ બ્રાન્ડેડ આપણે વાપરતા હતા, બ્રાન્ડેડ થઈને ફરતા હતા. આ 2 વર્ષના કોવિડમાં બ્રાન્ડેડ વાળું કાંઈ કાંઈ આવ્યું. 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢ નાખ્યા, બ્રાન્ડેડ વાળું કામ જ ન આવ્યું. નકર જરૂર તમે જોવો, નજર નાખો તમે, મોદી સાહેબનો સૂટ હતો 4.5 કરોડમાં વેચાણો, ધોનીનો સૂટ હતો 6.5 કે 7 કરોડમાં વેચાણો. અને આપણે પુરુષોએ કોઈ શું પાપ કર્યા જી જ નથી ખબર પડતી, બુસ્કોટ ને જીન્સના પેન્ટ ને ટીશર્ટના પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે. બોલો, એટલે બ્રાન્ડેડ પહેરવાથી બ્રાન્ડેડ નથી થવાતું, મારો કહેવાનો ભાવ એ છે. બ્રાન્ડેડ વિચારોથી થવાય છે, બ્રાન્ડેડ સંસ્કારોથી થવાય છે. મુંબઈ અમારો પ્રોગ્રામ, 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું ને એમાં 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એમાં એક અન્ના ઊભા થયા કાછડી વાળા, અને હાથમાં પિસ્તોલો, બંદૂકડી, ભાઈ સાંડૈયા ફૂટે એવી નહીં, ઓરિજિનલ ફૂટે એવી. તો મને તો, હું તો હાવ તળપદી ભાષાનો માણા, ગીરનો માણા, અને હું તો તમને બધાને હાર્દિક આમંત્રણ પાઠવું છું કે તમે બધાએ અમારી સૌરાષ્ટ્રની ગાંડી ગીરમાં ફરવા આવો, હાવજડા જોવા આવો, તમને મજા આવશે, તમારા ખર્ચે ફરવા આવો. તમારા ખર્ચે જ કહું ને, આમાં હું ઉટવા ગામના સધર માણસો જેવો થોડો સધર છું. એમાં અન્ના ઉભા છે ને, મને હિન્દી ઓછું ફાવે, સમજા. આવી રીતે હું 5 દેશ ફેર્યો પણ ભેગું ન થાય, તળપદું એ તળપદું, ગુજરાતી ગુજરાતી, જ્યાં સુધી ગુજરાતી ન બોલીએ ને ત્યાં સુધી હોંચરી ન વળે, સમજા. એ ભાઈ આમ ઊભા છે હાથમાં પિસ્તોલ લઈને, હું તો થોડોક બી ગયો. મેં કીધું ભાઈ તુમકો કિસકા કામ હે, આમ ખીલી ન મારતા એમ લાગે હે,
मैं कह भाई तुमको किसका काम है? मैंने कि ये बीड़ू ज्यादा बोलने का नहीं, तेरा काम कर, वडर इधर ही टपका डालेगा। मैं कि हम कह हूं कह वडला ना पेपा है खेरी ना खेगा भाई, ज्यादा बकबक तुम मत करना, तुम बेहद बिहार दी दो। અને પછી મને એમ થયું કે આ ત્રીને મજા આવે છે ને છસો ને મજા નથી, એ બધા હનીસિંગ વાળા હતા, રેપ સોંગ આવે ને આમ એ હનીસિંગ વાળા હતા, આપણે બધા ડારાસિંગ વાળા પાકો માલ ખાવા વાળા, બે ચાર જણા પાંચ જણા ખારીસિંગ વાળા બેઠા હતા, ખારીસિંગ વાળા એટલે અત્યારે નહીં સમજાય પછી સમજાય। પછી મને એમ થયું કે આને એક વાત મગજમાં નથી ઉતરતી, પણ એટલું દિલથી કહું કે આ દેશમાં જો ક્ષત્રિયો ન હોત ને તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત, આ દેશમાં જો બ્રાહ્મણ ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત, પણ આ દેશમાં જો ચારણ ન હોત ને બાપ તો મને તમને વીરરસની ખબર ન પડતી હોત, કરુણ રસની ખબર ન પડતી હોત। મેં મને એમ થયું કે આ બધા હનીસિંગના રેપર સોંગ વાળા, મેં કીધું અમારા ચારણોના સોંગ સાંભળી ગયા હોય ને તો ધરણાટી ઉપડી જાય, એટલે મેં વળી એને સફા કરું સંભળાયું સમજા। હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાકી સીટી બાંગ બોલ ગામડામાંથી હાંક બાંગ જાણ છૂટા જે જમું જાળા બછૂટા પે નાંગ જાને ટૂટા આસમાન ગેતા ફૂટી જમી નાંગ જાળા વાળા દેગો વાળા પ્રલે કાળા વેરે વેગ્યા પાંડા વાળા રંગ કાળા રંગ તાળા ઉજાળા ઉડેરા વાહે વાદળા ના દોર પડે પડે તાળે બધું કાળે વાગરે કે કાણા ઝણકી કરે ઝણકી વાંકરા ગોડે ઝણકી જરદા કાકો ઉઠિયા જો દાર જો ને રણકી સિંધવા રાગ ડણકી હનુમંત ઘૂમવાને લંકા ડાળા જેમ હાયા વેરી હુંડા વાળા જો ને ત્રોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે ધાકા મારી ધામો રોળે જો ને કર્યા કોઈને દેશના ચારણો હનુમાનજી મહારાજ ને રામલલ્લા ને બધાને લડાવ્યા હોય, કૃષ્ણ પરમાત્મા ને લાડ લડાવ્યા હોય ત્યારે અમારા ચારણો હનુમાનજી મહારાજ નું રૌદ્ર સ્વરૂપ નું વર્ણન કરે। જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિક લંક પ્રભુલે લાડ્ય પ્રગટ યંદ ને પુરુકા સુખ મરત કાય રૂપ કુંજ માલ બબ કાય કાજ રૂપ તિલક બા જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિક લંક પ્રભુલે લાડ્ય પ્રગટ યંદ ને યુવાન ભાઈઓ બહેનો ને એક મારે વાત કરવી હતી, કે ઘણી વખત એવું બને, તમે જોયું છે એડવર્ટાઇઝમાં જોયું છે કે ઋત્વિકભાઈ રોશન આ ડુંગરેથી ઓલા ડુંગરે ગાડી ઠેકાડે કુદાવે ગાડી કુદાવે પછી આવી રીતે આમ કરે, માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે,
હા કે ના? આમાં હું આમ ગુજરાતી બોલું આમ આમ સંભળાય તો છે તમને? તમે આમ આમ જરી ઘાંકલા પડકારા કરો ને બાપા. ઋત્વિકભાઈ રોશન આવીને એમ કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. હવે હું એટલું કહું કે 20 રૂપિયાની પાણીની બોટલમાં ડર કે આગે જીત હે તો એ અભય વરદાન આપ્યું કહેવાય ને તો? હે, 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન આપે આવડા તો એક કામ કરવાનું, 2.5 લાખનું દેણું થઈ જાય ને તો 20 રૂપિયાની આવી પાણીની બોટલ પીને બાપુજીને કહેવા જવાનું કે મર્દો વાલા કામ કરકે આવ્યો. બોલો, રેશન કાર્ડમાં જ નામ કાર્ડ નાખીએ પણ અભય વરદાન જોતું હોય ને તો એક જ એવો દેવ છે સાહેબ. જય હનુમાન, જાન ગુણ સાગર, જય કપિલ ગોત્ર પવન નામા. હનુમાનજી મહારાજ ને ભજતા શીખજો. કોઈ પણ મુસીબત હોય, કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ એવા દુઃખ હોય, એક વખત બાવાજી મહારાજના ચરણોમાં માથું મૂકીને કહેજો કે હે મારા બાપ, મારી ભૂલ થઈ ગઈ, દુનિયા માફ કરે કે ન કરે પણ બાવાજી મહારાજ માફ કરી દે. એટલે હનુમાનજી મહારાજ એને ઈ સમજાણું. વળી પાછો એક છોકરો ચીઠી લઈને આવ્યો, મને કે ભાઈ તું નીચે ઉતર જાઓ, તું કો કામ નહીં, અમારે સમજ મેં કુછ નહીં આતા હે. પછી તો હું ઠેકો, મેં કીધું આને હું દેવું હું ન દેવું, અણગટા આવી પડે ઘટમાં દુઃખના ઘાન, નાભિયેથી વેણ નીકળે ને મોઢે આવે, માં જેથી તમને રસ્તા હુજાડે ને મારો બાપ જેથી દુનિયા આંધળી થઈ જાય એવા રસ્તા માં હુજાડે. અને કુદરતી હું હુજું, માં ઉમિયાની કંઈક કૃપા થઈ છે, માં ખોડિયારની કંઈક કૃપા થઈ છે. એ બધા હિન્દી વાળા બેઠા હતા ને તો કુદરતી હું હુજું, હિન્દી ફિલ્મના ગીત દુહામાં ધક્કો માર્યા. આવી ઘટના કોઈ દી થઈ જ નહોતી. કઈ રીતે ઉસ્તાદ? બણજો ને જી દાદા જિસ કે લિયે મેં જિસ કે લિયે યારો મર દાદા, પણ એક એસી લડકી થી મેં જિસકો પ્યાર કર દાદા. બણજો ને ના ગુજરે કે દાર ના મોદીઓ કે હાર ના કોઈ કિયા સિંગાર, ફિર ભી કિતની સુંદર લગતી હો. બસ આવી રીતે થોડાક તમે આકલા પડકારા કર્યા, મેં એને આકણા પડકારા ગયેલા. પછી મને એમ થયું કે હવે બેટા એ તે જ છેલ્લો દુહો આપી દેવાય, નકર એને ખબર પડે છોકરા પાસે મટીરિયલ થઈ રહ્યું છે. છેલ્લો દુહો આપો. પણ ભૂલ તુમે બે જાહે ખત મે ફૂલ નહીં મેરા દિલ હૈ, પ્રિયતમ મેરે મુજકો લિખના ક્યા તુમારે કાબિલ હૈ રાજી રે. એને સાઈડ માં કરીને 35 જણામાંથી 15 જણા મારી પાસે આવ્યા, મને તેડી લીધો. મને કે ક્યા બાત હૈ? મેં કે કાઠિયાવાડી બાત હૈ, યે ગુજરાતી બાત હૈ. મને કે કહાં સે લાતે હો? મેં ગુજરાત માં જન્મ લેવો પડે ભાઈ, આ એમનેમ નો આવ્યા કોઠા હોય તો એમનેમ નો આવે. એ તો બાના ખોળામાં, દાદાના ખોળામાં જેણે રોટલીના બટકા તોડી તોડીને બા દેતી હોય ને કે હાલે મારો દીકરો, હાલ મારો બાપલ્યો, હાલો મારો કાળજાનો કટકો, હાલે કૃષ્ણ ભગવાનનું લે લે લે, મારો વાલું લે, રામ ભગવાનની પ્રસાદી, એમ કરી કરીને 2 રોટલા ખવરાય દે ને એટલે આ જવાબદારીઓ લેતા શીખી ગયા. જેના વાહા મજબૂત હોય છે ને એને જ આ જવાબદારી લેતા આવડે. હું કામ પૂછો, કેમ કે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કિરણ હાવ એટલે જ આ સુંદર મજાની સગવડતાનું મને તમને ભાન આવ્યું કે આ કરાય, આમ કરાય, આવી રીતે કરાય, આ થવું જોઈએ, આ ન થવું જોઈએ. એવી સગવડતાઓમાં અત્યારે દીકરા દીકરીઓ મોટા થાય પણ એને અગવડતાનું મૂળ ભાન નથી. તમે જો એને અગવડતા પડશે ને એટલે આકુળ વ્યાકુળ થઈ જાય. જોવો તો ખરા, આ છોકરાઓ હું ભાગ લઈને આવ્યા છે એમ જોવો તો. અત્યારથી નાની નાની ગાડીઓમાં ફરે છે, પછી તો ટેસ્લાની એનથી ઘણી ગાડીઓ આવશે,
સીધા હેલિકોપ્ટરમાં ઉતરવાના છે આવડા, કેવા પણ આમ ભાઈક લઈને એવા. આ ખરેખર ભાઈક કહેવાય. આ અમે અમે આપણે બધા ગામડામાં મોટા થયા 35 વર્ષ પહેલાં, લગભગ કાંઈ નહોતું. માંદા હોય ને તે ઘેરે સંતરા આવે, કોઈક બીમાર હોય તે સંતરા લાવતું લ્યો. અને એ બા બિચારી આમ આમ સાયલું ફોડી ફોડીને દાદાને એક 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 શીરો દેતી હોય તો અમારી જેવા 3 જણા અહીંયા બાની સામું જોતા હોય વાંદરાને જેમ. બા એકાદી શીર મને આપો ને તો બા શું કે ભાઈ એટલું દાદાને ખાવા દે, બટ કાલ કાકા જાહે ને મહેણા કંઈક લેતા આવશે, આવું કહેતા. પણ તોય તમે જોવો આપણે સમજી જતા હતા, આપણે સમજી જતા હતા. તોફાન નહોતા, વેન નહોતા કરતા, ઝઘડો નહોતા કરતા, સમજી જતા હતા. કઈ રીતે સમજતા હતા? ફળ દાદા ખાય, પછી ઓલી જે સાયલું પડ્યું હોય ને સાયલું, એ સાયલું ખીચામ નાખીને નિશાળે જઈને આપણો મિત્ર હોય ને આપણો ફ્રેન્ડ એની પાસે જાય, એ એક વસ્તુ બતાવું, એક જાદુગર બતાવું, એટલે ઓલો પાછો આપણે જેવો આઠાના ધ્રોબા જેવો. હા બધાય તો શું છે કે આંખું ખુલ્લી રાખો એટલે આંખો આમ ડોળા ફાડા એમ, એટલે ખિસ્સામાંથી ઓલી સાયલ કાઢીને ઊંધી આમ કરી, હાવ મફતની મજા નથી લીધી આપણે બધાએ. હે અત્યારે 200 રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ, ગોલો બળફ ગોળો, એ 200 રૂપિયાના ગોલામાં તમને મજા આવતી હશે. પણ દિલથી કહો જે આઠાના ને રૂપિયાનો જે ગામમાં ગોલો મળતો હતો, ઓયલો આમ જે આમ 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 ખચર ખચર કરીને આમ આમ આમ, અને એ પછી જે આમ આમ ગોલો વાળે પછી જે આવી રીતે આમ 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 કલર નાખતા આમ આમ, તમે ગોલો ખાધો છે? તો ગોલામાં મસાલો ન હોય કલર હોય, એ કે આમ આમ ગોલો ખાવું છું આમ તો કે મસાલો ભભરાવે છે, એટલે મસાલો ન હોય એમાં કલર હોય. આટલી વ્યાખ્યાઓ પડે જો ગામડાના જીવનમાં, મહાનગરના જીવનમાં. મને માફ કરજો, ગામડામાં અને મહાનગરમાં તફાવત ખાલી એટલો, ગામડામાં 5 વસરીના મકાન હોય અને સંયુક્ત કુટુંબ રહેતું હોય, વસુદેવ કુટુંબની ભાવનાઓથી એ રહેતું હોય, એમાં 5 ભાઈઓ હોય, દીકરા દીકરીઓ બધા મોટા થતા હોય, એમાં એક આદું છોકરું એમ કે ને બા મને ભૂખ લાગી કંઈક ખાવા દે ને, હે બા મને ભૂખ લાગી કંઈક ખાવા દે, તો એ બા શું કહે ખબર? આગળી તાર દાદા આવશે, દી આથમી ગયો છે, તાર દાદા આગળી વાડીએથી આવશે ને પછી આપણે હરે ખાવા બેસીશું. આવું સાંભળ્યું છે કે આગળી તારા દાદા આવશે પછી આપણે હરે ખાવા બેસીશું. આ એક ગામડાનો નિયમ હતો, રીતિ હતો, પરંપરા હતી, સંસ્કાર હતો. હવે મહાનગરમાં ફેર શું પડી ગયો? આવડા આવડા છોકરા હોય, હુતો ને હુતી બે, બીજું કોઈ નમળે. બાન દાદા તો ખાલી આમ ખબર નહીં ક્યાં હોય, કોને ખબર, મને તો એ નથી ખબર પડતું. 1.5 લાખનો 1.5 લાખનો 2 લાખનો વજનવાળો ફોન પોહાય છે, પણ એક ઘડીએ મા બાપ નથી પોહાતા, એ વાંધો છે મોટો. 1.5 લાખનો ફોન પોહાય એ હાલ છે, પણ બાન દાદા નહીં હાલે. કેવું થઈ ગયું? ગામડામાં એમ કહેવાતું કે આગળી તારા દાદા આવશે ને પછી આપણે હરે ખાવા બેસીશું. મહાનગરમાં તફાવત ખાલી એટલો પડી ગયો, છોકરું રેડું નાખતું હોય ને, મોટા મોટા શહેરોના છોકરા રેડું નાખતા ને, મમ્મી મને ખાવા દે ને, મમ્મી મમ્મી શું કહે ખબર? આગળી તાર પપ્પા આવશે, બજારથી કંઈક લઈને આવશે, પછી આપણે હરે ખાવા બેસીશું. રસોઈનું નીકળી ગયું એ તો જોવો તમે. હું તો બહુ બહુ મારા યુવાનોને તો બહુ વિનંતીપૂર્વક કહું છું કે આપણે એ ધરોહરના વારસદારો છીએ કે જેને માથા કાપીને ધડ લડાવ્યા હોય ને, એ આ ધરાહર આપણે આ સાચવાનું છે. આ રીતિ સાચવાની, પરંપરા સાચવાની. અમુક અમુક બહુ ભણી ગયેલા હોય ને તો શું કે ગમે, મમ્મી તને નથી ખબર પડતી, પપ્પા તમને નથી ખબર પડતી, હો આવું બોલે, બા તમને ન ખબર પડે, દાદા તમને ન ખબર પડે. પણ હું એટલું દિલથી કહું, એ તો આપણે ક્યાંક ભણવા ગયા છીએ, આપણે ક્યાંક લખવા ગયા છીએ, આપણે ક્યાંક વાંચવા ગયા છીએ, આપણે ક્યાંક શીખવા ગયા, તો એ આપણને બધું આવડ્યું ને. આ દાદો બિચારો આઠાનાની ટપાલ વાંચી નહોતો હકતો, એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે, તો આનાથી મોટી કેટલીક દાદાને ખબર પાડવી. ખાલી દાદો એટલું જ પૂછે, હો ગુજરાતી આવે તો આપણે એમ કહીએ ને હા તો હાલે, મૂળ ગુજરાતી. હમણાં 3-4 દાદા જો આ જોક્સ સમજા જેવો, 3-4 દાદા મંદિરના ઓટલે બેઠેલા, તો આમથી કોઈક યુરોપિયન આવ્યો, હારો હારો દાદા, હાય હારો યુ હારો,
એટલે મને તો અંગ્રેજી નથી આવડતું, પણ તમને આવડતું એ સમજી જાય કે હું શું કહેવા માંગુ છું. તે દાદાને પૂછ્યું ઓલા ભૂરીએ કે દાદા અહીંથી જૂનાગઢ કેટલું થાય, ઇંગ્લિશમાં પૂછ્યું, હું તમને ગુજરાતીમાં કહું છું કે અહીંથી જૂનાગઢ કેટલું થાય. એટલે દાદા કે હલો છેટા જાઓ, હલો હલો હલો. એટલે ઓલાને ભૂરીએને એમ કે દાદાને અંગ્રેજી મગજમાં નથી ઉતરતું, એને હિન્દીમાં પૂછ્યું, હેલો દાદા યહાં સે જૂનાગઢ કિતના હોતા હોય, હા યહાં સે દાદા જૂનાગઢ કિતના હોતા હોય. એને વળી પાછું તમિલનાડુ ભાષા પૂછ્યું, અન્ના અહીંયા અમાના અહીંયા જૂનાગઢા. તો એ ઉપર થઈ ગયું, દાદા કે હાલો જવા દો. ભૂરીયો બિશારો વીય ગયો, યુરોપિયન વીય ગયો. તો એમાં એક દાદા બોલ્યા કે હે વલ્લભભાઈ, કે હા આ તમને નથી લાગતું કે 70 વર્ષે હવે આપણે કંઈક ભાષાઓ શીખવી પડે કે કેમ? એ કે આપણને એકે મગજમાં નથી ઉતરી, આમાં હું કઈ ગયો એ ન ખબર પડી આપણને. પછી દાદાએ કીધું, ઉકા ભાઈ, તો કે હા એને 3 આવડતી હતી, એકે કાયમ લાગી ગુજરાતી ગુજરાતી. આપણી ભાષા કઈ જેવી તેવી ભાષા નથી બાપ, વજન વાળી ભાષા છે આપણી પાસે. અને આ વડીલો એન્ડ્રોઈડ ફોન વાપ, આ તો હમણાં કોવિડ કોવિડ આવ્યું ને, કોવિડ વીયો ગયો, ઈશ્વર કરે હવે આવું બધું ન જોવા મળે તો વધારે સારું. પણ એને બહુ ચોખ્ખું કીધું, ઈશ્વરે એક સંદેશ આપ્યો કે આ કોવિડ નામનો એક મારી પાસે બમ્પ હતો, ખાલી બમ્પ આવ્યો 2 વર્ષનો, હજી આખો હાઈવે પડ્યો. જો સાત્વિકતામાં જીવો તો, જો સાત્વિકતામાં રહ્યો તો, અહિંસાનો ધર્મ પાળો તો, આવું આવું એટલું એટલું આપણને કીધું. તો એમાં અમારે ગભો રહ્યો ને, ગભો મારો મિત્ર સમજ્યા, એને કંપની ફોલ્ડ જીપ જલાય સોટે અટકે ઉપરથી. તો મારી પાસે કોવિડમાં આવીને મને કહી કે સાંભળજો વેક્સિન દેવડાવવા જવું છે. મેં ક્યાં જવું છે? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો ને, સુરતના આરોગ્ય કેન્દ્રે હું વેક્સિન દેવડાવવા લઈ ગયો. તો અહીંયા નર્સબેન બેઠા હતા અને અહીં ગભો બેઠો. નર્સબેને એવું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કઈ હાથી આપેલો હતો આપે? જમણા છે. અચ્છા જમણા છે, તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? કે તમે કેટલું કેટલું પ્રેમથી પૂછો છો. એ કે પછી બેન કે બેને એવું કીધું કે એમાં હંસાબેન ભરતભાઈ પરમાર, હે પ્રભુ હે જગન્નાથમ સો એલિગેટ, કેવું કેવું આવેલું છે. એટલે પણ તને 61 સોટી નથી દાતી ને એટલી બધી, તું રોજ આહેરે હોય તો તમને કેમ એટલા બધા દાંત આવે, નકર માણા થાકી જાય. તો નર્સે એવું પૂછ્યું, ગભાએ એવું કીધું કે આટલું બધું પ્રેમથી પૂછોમાં? એ કે ભારત સરકારે એ કે 2-3 ડોઝ દેવાનું કીધું છે, આટલું બધું પ્રેમથી પૂછ્યો ને તમે 8-8 ડોઝ સુધી વ્યાજ આવું. કે પણ એ તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું, એમાં શું થઈ ગયું? તમે પ્રેમથી પૂછો છો, અમે ઘર બહાર નીકળ્યા સર્કલ ઉપર પોલીસવાળા સાહેબે પકડી લીધા અને એણે જે મોર બોલાવ્યા એણે ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ, એણે તો બહરાટી જ બોલાવી. તો એ પાછો થોડાક દિવસ મારી પાસે આવ્યો, મને કહી કે કલેક્ટર સાહેબ પાસે જવું. મેં કલેક્ટર સાહેબ પાસે શું કામ જવું છે? કે પોલીસવાળા સાહેબની ફરિયાદ કરવા. મેં કીધું ગાંડો થઈ ગયો છો આ કળિયુગમાં અને આવા પાછા હળહળ કોવિડમાં તારે ન્યા જવું છે? મને કે ફરિયાદ જ કરી. મેં પણ હું ફરિયાદ કરી? એ કે અમે 35 વર્ષના થયા, 7 વર્ષ ઘેરે રહ્યા, બાકી 12 મોટા થયા, અમે સર્કલ ઉપર ગમે ત્યાં જાઉં, પોલીસવાળા સાહેબ જે મોર બોલાવે છે એ જ કહેવા જાઉં. મેં તો એ તો બહાર નીકળે જ મોર બોલાવે ને. એ કે નહીં, કલેક્ટર સાહેબને એ કેવું છે, સાહેબ ભલે તમે તાર મોર બોલાવે રાખે, ભલે દંડા મારે, પણ દંડા ફેરવી નાખો. કે કેમ? એ કે જૂના દંડામાં હવે શીપટિયું બહુ આવે છે. અમુક વસ્તુની મજા છે.
આમાં કોવિડ આવ્યો ને તો અડધાની નિહાળ્યું ખુલી ને અડધાની નહોતી ખુલી. તમે ચોથું ધોરણ ભણતો હશે છોકરો, ના જમી લો તમે તાર આરામથી જમો, અવાજ કરતા કરતા રાયડું નાખતા કે નાતા ખાઓ. જમવામાં નાસ્તામાં એટલો બધો અવાજ નહીં હોય, કેમ નહીં સમજો તમે લોકો યાર? ખાટા ખાટા અવાજ થોડું આવે યાર, શું વાત કરો તમે? ઈશ્વરે ચોખ્ખું કીધેલું યાર, ઋષિ મુને ચોખ્ખું કીધેલું, જમતા જમતા બોલવાનું નહીં, મોંઘે મોઢે ખાઈ લેવાનું. જે મોંઘે મોઢે ખાઈ લે ને એને સ્વર્ગમાં 1 કરોડ વર્ષ સુધી એનું સન્માન થાય. આવું હું નથી કહેતો, શાસ્ત્રોમાં લખેલું છે, ક્યારે જોવું જ જોઈ લેજો. ઓળી હાવ ફાંકા નથી મૂકતો. હા, અને એને ખબર હતી કળિયુગમાં એવી એવી ધર્મપત્નીઓ આવશે કે ચૂપચાપ ખાવું જ જોહે. હમણાં એક ભાઈ સ્વર્ગમાં ગયો, હમણાં જ ગયો હતો, તો ચિત્રગુપ્ત પાસે બેઠા ને, એટલે ચિત્રગુપ્ત આવી રીતે આમ જ્યાં લેપટોપ આવી ગયા હો, તો કેટલા આટલી બધી ટેકનોલોજી અહીંયા વધી ગઈ હોય તો ત્યાંય ટેકનોલોજી તો વધી જોઈ ને. ચિત્રગુપ્તે એમ લેપટોપ લઈ લીધું ને ઓલો ભાઈ આવ્યો અને નામ કીધું કે બોલો ભાઈ, કે મારું નામ હિતેશભાઈ અંટાળા છે. હા સરસ સરસ, લ્યો આવ્યો. કે આ શું છે? તો કે તમારે સ્વર્ગનું પાસ છે, ટોકન છે, તમારે સ્વર્ગમાં જવાનું છે. એ કે મારે ટોકન નથી જોતું, મારે સ્વર્ગમાં નથી જવું, મારે એક સવાલનો જવાબ આપી દો ને એટલે મારે બધું મારી જીવની મુક્તિ એમને મળી જાય. કે હું ભાઈ, કે અમે મૃત્યુલોકમાં પૃથ્વીલોકમાં એવું સાંભળ્યું છે કે પતિ પત્નીની જોડી સ્વર્ગમાં બને છે. હા સાચું છે, સ્વર્ગમાં બને છે. એ લખે છે કોણ એનું મોઢું જોવું છે મારે. જરૂરી નથી કે અત્યારે બધા સમજાય, પણ અમુક તો ઉપરથી જાય. હમણાં બે પતિ પત્ની ચાલવા જતા હતા ને, એમાં પત્નીએ એવું કીધું કે ધીમે ધીમે ચાલો ને, શું ઉતાવળા ઉતાવળા ચાલો છો? પછી એના હસબન્ડે એવું કીધું કે મને ડોક્ટરે ચાલી ચાલીને શરીરની કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં, એટલે હું ઉતાવળો આવ્યો છું. હમણાં અમે બે પતિ પત્ની જમવા બેઠા ને, તો જેવા જમવા બેઠા ને એવો પાવર લાઇટ વી ગઈ. તો જમવા બેઠા ને મેં વળી રોટલીનું બટકું તોડીને શાકમાં બોળીને ખાધું, અને થોડુંક સલાડ હતું મેં સલાડ ખાધું, તેમાં મૂળો હતો મૂળો ખાધો. તો મૂળો ખાધો ને એટલે મેં કીધું સાંભળ કે હા મૂળો ચીકણો છે. મને કે મૂળો ચીકણો ન હોય, મેં મૂળો ચીકણો છે. મને કે મૂળો ચીકણો ન હોય, મેં તો એક પતિકડું તું ખા. એને ખાધું ક્યાં, હા મૂળો ચીકણો છે. લાઈટ આવી પછી ખબર પડી કે એને મોટી મીણબત્તી સુધારી નાખી હતી. અરે મેં કીધું ભૂલું કરે ભગવાન, પણ 2 મિનિટ લઈ મારે બેનશ્રી અપેક્ષાબેનને રજૂ કરવા છે. આપણે કોઠાવજ વાળા માણસો છીએ, આપણે ગુજરાતી છીએ, દેશ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ આપણી ભાષા અને આપણી બુદ્ધિ એમનેમ નથી વખણાતી સાહેબ. હું કામ કે આ ગુજરાતની ધરતી તમે જોઈ લો, ઈશ્વરે જન્મ બજીએ 12 લીધા, વિહમો એ ગુજરાતમાં લીધો. વિદેશમાં કદાચ 10 ડગલા અલગ, 5 ડગલા અલગ, અથવા તો 10 દુકાન મૂકીને એકાદી વાઇન શોપ આવશે, પણ અમારે ત્યાં એક એક ગામડું ફરો ને તો એક એક ગામની અંદર 10-10 મંદિરો હોય સાહેબ. એમાં અમારા હનુમાનજી મહારાજના મંદિરો હોય. હમણાં એક દાદા બરોબર આવેલા જતા હતા ને બજારમાં, તો એક દુકાન વાળો બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આવરદાર ઉપરેલ મોદરા સગલા જગદતાય નાગાન નાસ્રોતે એકન વિભૂષિતાય ગૌરેશતાય ગણનાથ નમોસ્તે, એમ કરીને અગરબત્તી બટેટામાં ખોરી દીધી. દાદા આવ્યા તો દાદાએ એવું કીધું કે રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા. ગાયનું ઘી રાખો, કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના તગારાના એ બધું મળે, ગાયનું ઘી ન મળે. દાદા કે તો હું બોડિયા માર્યા, તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને, એમ કરીને બાપા વીઆઈ ગયા. મંગળવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા. કે ગાયનું ઘી રાખો છો, કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. બાપા વીઆઈ ગયા. બુધવાર દાદા પાસે આવ્યા, કે રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા. ગાયનું ઘી રાખો છો, આ નાનો મગજ ગયો કે 3 દિવસથી આવીને તમે મારી બોણી બગાડો છો ને, હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂક. તો આમ દાદા કે એ ભાઈ બંદૂક ન હોય ના પાડ, ઘી ન હોય ના પાડ દે ને બાપા, આમાં બંદૂક હું કામ વૈશમાં લઈશ, એમ કરીને વીઆઈ ગયા.
सटकी गयो भाई। हाँ गुरुवार नो गया, शुक्रवार नो गया, दादा शनिवार पास आ गया के राम राम भाई, आने के सुधारो आवी गयो छे के राम 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 राम। बोलो बापा बंदूक राखो छो के बंदूक राखो के बंदूक थोड़ी हुए मारे दाड़ में दुकान नल फोरा भाई सर पावड़ा ना था मळे बंदूक न राखता नहीं तो एक किलो गाय नु घी जोखी दे फटाफट। હવે આ વડીલો કોઠા ઉજવાળા એટલે જ આ ગુજરાતની ધરતીને કવિઓ એ વખાણી સાહેબ કે નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા મથા એને ડણકું કાઠિયા વાડે છે કે પરબ હતાધાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરના જે સાધ કરી રોટલો કાઠિયા વાડે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માગું નહીં ટેક કાઠિયા વાડી ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયા વાડી રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડે તો આપ સર્વજની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા બેનશ્રી અપેક્ષાબેન પંડ્યાને જોરદાર તાળીઓથી વધાવો અને હવે આવે છે બેનશ્રી અપેક્ષાબેન પંડ્યા અપેક્ષાબેન પંડ્યા અપેક્ષાબેન પંડ્યા જો તો ખરા કેવી ભાષા આપણી મીઠી છે, કાળા કુતરા ઉપર હોત તાળીઓ પડે બોલો તો એ કુતરું આવીને બેઠું ને એટલે મારી હામું આમ આમ હું આમ હજી તમે રોટલીનું બટકું તોડીને મોઢામાં નાખું ને ખાવા દો ને ત્યાં મારી હામું કે એટલે મેં કીધું આ એને ગીરી મેં કીધું એટલે મેં કીધું આમ માસી મેં કીધું આને જરીક બચ કરો ને આમ જવા દો ને એટલે માસી આમ ડોલર વાળું વેણું લીધું ચલ નાહી જા છોટ્ટો વેલેર માટો પગ ભાંગી ના ખો તો કુતરું ઊભું તો પાછું બે ગયું એ કે હજી રોટલો આપશે એ કે તો મેં વળી પાછું આમ રોટલીનું બટકું મોઢામાં નાખ્યું મેં અડધું કરીને પાછું દીધું ખાઈ ગયો વળી પાછું મેં કીધું માસીને બચકારું ને થોડુંક વીવ જાય પછી એના ગુસ્સામાં વાત કરે ચલ નાહી જા છોટ્ટો વેલેર માટો પગ ભાંગી ના ખો મેં કીધું એમ ન જાય તો કેવી રીતે જાય મેં કીધું દેશી ભાષામાં એટલું કર્યું ને ત્યાં તો બહરાટી કરી ગયું અહીંયા આપણે હેડી સારું છે અને તો સીધું છે ને તમે અમારા મિત્રો આવ્યા મને કહી કે કપલ કપલમાં આવ્યા મને કહી હિતીશભાઈ અમારે સાવજ જોવા જવા છે મેં ક્યાં જવું છે સાવજ જોવા મેં ધીમે બોલો હાવજ હા ભળી જાય ને તો સાવજ ને ગલુડિયા જેવું ફીલ થાય મને કે તો સાવજ જ કહેવાય મેં સાવજ ન કહેવાય હાવજ કહેવાય હાવજ એ અમારા માસ્તર સાહેબો જે અમારા 30 વર્ષ પહેલા અમને સાહેબો ભણાવતા 35 વર્ષ સાહેબો 40 વર્ષ પહેલા સાહેબો અમને ભણાવતા અને એ જે પ્રાથમિક શાળામાં અમને એ જે ઝવેરચંદ મેઘાણી સાહેબની કવિતાઓ સંભળાવતા ત્યારે ખરેખર ફીલ થતું હાવજ જેવો તેવો ન હોય હાવજ કરજે ગીર કાંટાનો કહેરી કરજે તે તમને ખબર પડવા મળે હાવજ જેવો તેવો ન હોય અને અત્યારે એટલી સુધરેલ ભાષામાં અમુક વસ્તુ બોલે માનીયો કે સુધરેલ ભાષામાં એ કદાચ ભણાવતો કેમ ભણે સાવજ ગરજે બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી ચાલો અમે ઝવેરચંદ સાહેબ મેઘાણીને આપને કવિતા ભણાવું છું આર યુ ઓકે ઓ ચાલો સાવજ ગરજે ગિરકાંઠાનો કેસરી ગરજે એટલે આમાં એ ન ભણે યાર હું તમે એટલે એ કપલ કપલમાં ફરવાયવા એટલે ભણેલા હશે થોડાક વધારે એટલે મને આવીને કે હિતીશભાઈ મારે સાવજ જોવા જવા છે મેં કીધું સાવજ જોવા ન જવાય હાવજના દર્શન થાય અને હાવજ જોવા જવા હોય ને તો પહેલાં રિહર્સલ કરવું પડે ઓ માય ગોડ એમાં કેમાં રિહર્સલ કરવું પડે મેં કીધું આ મારું ફળિયું છે આ ઘર છે ને પાછળ વાડો છે એ વાડામાં જરીક આંટો મારતા હો મને કે ત્યાં શું છે મેં તમે જાઓ તો ખરા તો જાહેરનો ઓગ હોય ને જુવારના જે પુળા હોય ને એમાં ઓઘો હતો ને એમાં કુતરી વિયાણી હતી જેને ખબર હોય એને ખબર હોય તો આવડા મોબાઈલના ડબલા લઈને આમાં માયલા જાય હેલો ડોગી બ્લેક ડોગ આમાં આમ ફરતા ફરતા ગયા ને તો કુતરી એમ બારી આવી એને એમ થયું ને કે અમારી 3 પેઢીથી અમે આ ગામડામાં છે ને આલું બ્લેક ડોગ નામનું કોઈ વસ્તુ સાંભળી નહીં તો સે કોણા એમ કરીને કુતરી બારી આવી ને તેણે જોયું ને તમ પહેરવે ને બોલી બધું અલગ અલગ લાગ્યું સમજ્યા તો કુતરીને એમ કે મારે ગલુડિયા લઈ જાય કુતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું એટલું કર્યું ને
ને ત્યાં તો બગડા થી આમ નો ભાઈ ઓ મોબાઈલ ના ડબલા પડાર્યા ને સંપલ પડાર્યા ને ભાગતા ભાગતા મને મારી પાસે આવીને મને કે ઓ માય ગોડ એ તો એંગ્રી થઈ ગઈ. મેં હું થયું એ ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થયો. અમારા ગામડાના કૂતરા ગમે ત્યાં વસડકું ભરે 250 ગ્રામ માલ કાઢ નાખ્યા. આ અમારા બાના હાથના રોટલા ખાઈ ગયા કે થોડા કઈ અહીંયા કે પાર્લેજી બિસ્કીટ ખાધા છે એને. એ તો સીધું જ છે ને. એટલે મારો મિત્ર મારી પાસે આવ્યો મને કે યુ નો હિતેશ આપણે ગાંઠ ગીર ફરવા જાવી છે. મેં ક્યાં જવું છે? ગાંઠ ગીર ફરવા. મેં કીધું હારું વાલો ગાંઠ ગીર ફરવા લઈ ગયો. ગાંઠ ગીર ફરવા લઈ જતો મને વાહે ફરજામાંથી હોંડું બારું કાઢ્યું, લીટર ઘાસલેટ નાખ્યું હો, અને વાહે બેહરણ ગાંઠી ગીરમાં જતા હતા. ધીમે ધીમે આવેલા જતા હતા ને ખબર નહીં શું થયું. વાહેથી રાઈડ પડી. સ્ટોપ, લુક ઇટ ધીસ, યુ નો સ્ટોપ. મેં શું છે પણ મને કે તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે કે તમારે એની ભેહું કેવી સમજણી એમ. મેં કા? મને કે યુ નો કેવા લાઈનમાં ફોદળા ખરેલા છે. એટલે મેં કીધું લાઈનમાં ફોદળા નથી કર્યા. 5 વાગ્યા વહેલી ઉઠીને માવડીઓ છાણા થાય પાછ. ઓ માય ગોડ, છાણા? મેં કીધું હા. મને કે છાણા શું ઉપયોગમાં આવે? હિતાઈશ, મેં છાણા આ રવિવાર થાપો, આવતા રવિવાર હુકાઈ જાય, સોમવારે સુલામાં જાય. સુલો એવો શીમણી સુલો, હળગાવો અહીંયા ધોવાડો અહીં નીકળે. મી તાવડીની ધારો ધારીના બા રોટલો ઘડીને ખવડાવતી હોય ને અને સુગંધ આવે ને ત્યાં મંદિર એમ જ છે. 1.5 બાજરાનો રોટલો કઢીમાં સોળીને ખાઈ જાઓ એટલે રોંઢાના નાસ્તા નહોતા. આ રોંઢાના નાસ્તા ક્યાંથી? એડવર્ટાઈમાં હતા. બોરમીટાવાળા ચોખું કે દૂધ કી શક્તિ બઢાય, એને ખબર છે. દૂધ પીલવાનું મશીન આવી ગયા, દૂધમાં કોઈ હવાજ હોતો નથી. 500 ગ્રામ બોરમીટા લો, દૂધનો ગ્લાસ ભરો, 2 ચમચી બોરમીટા લઈને હલબલાઈ નાખો ગ્લાસમાં. એ તમે ગ્લાસ તમારા છોકરાને પાવ, તમારા છોકરા ન્યા ન્યા રહે, બોરમીટા વાળાના મોટા થાય. તો મને કે આપણી માવડીઓ વહેલા ઉઠીને શું કામે છાણા થાપે? એ તો 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે ઉઠવું પડે. વાય, મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો શોખી થઈ જાય, ત્યાં પછી આનું કરવું હું આનું. વળી પાછા આવેલા મને કે સ્ટોપ, લુક ઇઝ ધીસ, ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. મેં ઓરેન્જ સ્ટોન નો કહેવાય, આ કેસરી કલરનો પથ્થર નથી, આ ખમીરવંતી ગુજરાતની ધરતીના સુરવીરોના પાળિયા છે. તે પગે લાગ્યો, વાવ. મેં અંબાઈયા એ વાવ નો આલ્યો, અહીં પાટણ વાવે છે અને રાણી વાવે છે, એ તારો વાવ તારી પાસે રાખ. તેને મગજમાં ફિટ થઈ ગયું કે આવી રીતે આમ આકારો એને પાળિયા કહેવામાં આવે. હવે તમને મને બધાને ખબર, અહીં સગનભાઈને ખેતર હોય, મગનભાઈને ખેતર, વસમાં શેઢો, શેઢાની શેઢે આવડી દડી હોય, ખાંભો, ખૂંટો, ખીતી, અલગ અલગ બધી કહેવાય. તમે ફરતા ફરતા આવ્યા ને મને કે લુક ઇઝ ધીસ, ધીસ ઇઝ અ વ્હાઇટ પાળિયા. મેં કે ભાઈ અને વ્હાઇટ પાળિયા તો આ તમારા અંઠાળાના પાળિયા નથી. મેં કે નાય, અને ખાંભો કહેવાય, ખીતી, ખૂંટો, દડી કહેવાય, અને દડી. ઓ માય ગોડ, દડી? મેં કીધું હા. આ શું કામમાં આવે હિતેશ? મેં દડી કામમાં આવે, બહુ સારું ઘાંટું સોમાવું થયું હોય, બારે મેં ખાંગા થયા હોય, બે ભાઈઓના ખેતરની વસળે શેઢો તોડી નાખે, તૈયાર દડી બોલે. ઓ માય ગોડ, દડી સ્પીકિંગ? મેં કીધું આ દડી બોલે. ઓ વાવ, દડી કઈ રીતે બોલે? એ દડી એમ કે સગનભાઈ તમે તમારી હદમાં રહેજો, મગનભાઈ તમે તમારી હદમાં રહેજો. ઓ માય ગોડ, તો મારે આને યુ નો અમારી ખા લઈ જાવે. મેં કીધું નો કરતો. વાય, મેં 4-5 પાળી અહીંયા થાય અને નો ખેવાય. હા, બહુ અઘરું છે આ, જે થતું એ કરો ને. હમણાં હાથા બા બેઠેલા, બા બા, એટલે મારથી કહેતા કહેવાય ગયું. મેં બા, એ બા, જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. જો આવો જ અમારો ભગરી બહેનો દોઢ વર્ષનો પાડો હતો, રણકી રણકીને મરી ગયો. અરે, મેં કે એમ નહીં બા, જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. મેં કે હે બા, તમે હાથાત બા બેઠા છો, કંઈક વાતું કરો ને. હે, મેં તમે હાથાત બા બેઠા છો, કંઈક વાતું કરો. એ કે કોની કરવી, યાદ બધું હાજર છે, સમજાય એને વંદન. પણ આજનો જે આ રૂડો આનંદ કર્યો, ખૂબ મજા કરી આપણે, મહાદેવ ભોળોનાથ અને બાવાજી મહારાજની કૃપા સદા તમારા ઉપર આવીને આવી વરસતી રહે, સદા આનંદમાં રાખે, સદા મોજમાં રાખે. એટલે જતા જતા એક ખાલી વાત કરતો જાઉં કે બેનશ્રીને અને ભાઈશ્રીને આપણે રજૂ કરવા છે, એવું ન બનેની તૈયારી રાખજો. આ 1500 વર્ષ હું તમે એક નો થયા ને એટલે કોક આપણી માથે બીજા આવો નવા આવીને રાજ કરીને વીએ ગયા, એવું ન બનેની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, એ પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીને જેમ ફટાફટ ફૂટે આ દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. જય હનુમાનજી મહારાજ, જય બાવાજી મહારાજ, જય સરદાર, જય પાટીદાર. તો જોરદાર તાળીઓથી વધાવો.
બેન શ્રી અપેક્ષાબેન પંડ્યા અને વિવેકભાઈ સાંચલા.